પાણી માટેની સરકારની યોજનાઓ પાણીમાં હોય તેવું લાગી રહ્યું છે ભર ઉનારે પાણીના પોકાર સામે આવ્યા છે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગામડાઓમાં પાણી માટે લોકો વરખા મારી રહ્યા છે દર વખતે ભર ઉનારે બનાસકાંઠા જિલ્લામાં પાણીના પોકાર જોવા મળી રહ્યા છે ત્યારે આ વખતે પણ ઉનારામાં બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યા જોવા મળે છે લોકોને પીવાના પાણી માટે પણ દૂર જવું પડે છે તો પશુઓને પીવા માટે પાણી નથી ગુજરાત સરકારની પાણી માટેની અનેક યોજનાઓ છતાં અમીરગઢ તાલુકાના ખૂણિયા તેમજ રબારી ગોરિયા ગામડાઓમાં હજુ સુધી પાણી પહોંચી ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી પાણીના મોટા ટાંકાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ ટાંકાઓમાં પૂરતું પાણી નથી પહોંચતું પાણી માટેની પાઇપલાઈન કરવામાં આવી છે પરંતુ સરકારની કોઈ એવી યોજનાઓ નથી કે જેનાથી પાણીના ટાંકા પૂરતા ભરાય અને લોકોના ઘર સુધી પાણી પહોંચે સ્થાનિક લોકોનું કહેવું છે કે દર ઉનાળામાં અમે પાણીની સમસ્યા સામે ઝઝૂમીએ છીએ આ વિસ્તારમાં પશુપાલન અને ખેતી કરતા લોકો વસવાટ કરે છે જેમને પીવાનું પાણી માટે પણ વળખા પડી રહ્યા છે અને પશુઓ માટે પણ પાણી ઉપાડીને લાવવું પડે છે અમીરગઢ પંથક આંતરિયાળ વિસ્તાર કહેવાય છે અને આંતરિયાળ વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે ઘેરી બનતી જાય છે છતાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને લોકોને પૂરતો પાણી મળે તેવી કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક પાણી પુરવઠાના અધિકારીઓ આવીને જાય છે પરંતુ પાણી માટેની કોઈ કામગીરી કરવામાં આવતી નથી ટાંકાઓ ખાલી પડ્યા છે હવાડા ખાલી પડ્યા છે

લોકોનું કહેવું છે કે સરકાર પાણી માટેની વાતો કરે છે પરંતુ તંત્ર દ્વારા પાણી માટેની કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી દર ઉનાળામાં અમારે માટે પાણીની તંગી સર્જાય છે અને પીવાના પાણી માટે પણ બે બે કિલોમીટર દૂર સુધી ભરવા જવું પડે છે અશોક રાણાવાસિયા બનાસકાંઠા ઓકે મારું નામ વોસે અણદાભાઈ પુનાભાઈ ખૂણિયા સરપંચ અને મારા વિસ્તારમાં આજ તારીખ સુધી જ્યારે પંદર વર્ષ અગાઉ પોનીરા ટોંકા પાઇપ લાઈન સરકારે બધું કીધું પણ છતો બી કે એ જૂથ યોજનામાંથી કોઈ બી એક જૂથ યોજના અધિકારી કોઈ પોણે એમનું ટેન્ડર આપીને એમના ઘરે હુઈ ગયા યોજનાને એમના ટેન્ડર પાડીને ટેન્ડર પાણી ટેન્ડરવાળા એ ટેન્ડરવાળા પોણી મળે કે ન મળે એ અધિકારી એમના ઓફિસોમાં ઊંઘાઈ ગયા અને ટાઈબલ એરિયા વિસ્તાર અમારે આજમાં કોઈ પંપ હે બોર હે બીજું જૂથના પોણી પણ એ ટાઈબલ એરિયામાં કોઈ મારા ગમેન્ટની અંદર આજ તારીખ સુધી દર ઉનાળે દર ઉનાળા બે મહિના પોણ્યાને એમાં ખૂબ ત્રાંગે પર હે એમાં કોઈ પણ વ્યવસ્થા નથી કોઈ ટેન્કરોને ટેન્કરો ફાળવા એનું પણ ટેન્ડર હાલ હે એક બે ટેન્કર નોક લો પચાસ ટેન્ડર પચાસ ટ્રમ્પ પણ બિલો બનાવે હે એટલે બધું બધું આ સરકારની અંદર આ બધું શું છે પબ્લિકને ખબર પડતી નહીં પાણીની શું છે પાણી ને અવાડમ પાણી હે ને ટોકમ પાણી હે ને ટોકો બનાવવા બનાવી વર્ષો ભાઈ પણ કોઈ પાણી આવતો નહી ઢોર બીજો કટે પાવારો અમે શું કરો પાણી વગર ક્યાં જાવ પાણી ભરવા શેઠે શેઠે દૂર દૂર કટે જા ભરવા ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર કટા પાણી ભરવા જાય ઢોર કટા પા અમે હું પીએ પાણી વગર અવાડા ખાલી પડી આ ખાલી પડીએ આ ટોકી કરાવી મારે કોમિક આવી શકલા કહી દે ઘર ઘર શકલા કહી દે બોર આવી આ ટંકી આવી પણ હા ને ખાલી પડીએ હું પીએ પાણી વગર કટા જ્યાં ભરવા હર ઉનાળામાં પાણીની તંગી સજાય કે જ્યારે ચોમાસાની અંદર ગ્રામ પંચાયતના બોર હોય હેડપંપ હોય તો પાણી ઊંચા તળ હોય એટલે પાણીની સુવિધા મળી રહેતી હોય ઘર ઘર પેલું નળસે જળ યોજનામાં બધે ચકલા ટોકી બધું બનાયેલું છે પણ હાલ પોણી નીચે જવાથી ગ્રામ પંચાયતના બોરો હૂંકાઈ ગયા હેડપંપો હૂંકાઈ ગયા તો પાણીની ખૂબ જ તકલીફ હે એટલે ઢોરા એ પશુપાલન એ લોકોને પાણી પીવાની પણ ખૂબ જ સમસ્યા જૂની રોધી જે જૂથ યોજનાનું પાણી આવે આ ટોકા બનાવેલા આજથી પંદર વરસ પહેલાં બનાવેલા જૂથ યોજનાનું પોણી બાર મહિનામાં આ લોકો એક બે વખત પોણી છોડીને નમૂના પૂરતું ફોટા પાડીને જતા રહી ક્યારે કોઈ વારંવાર ગોમ લોકો રજૂઆત કરતા હોય સરપંચથી અમે રજૂઆત કરતા અમે આગેવાનો પણ રજૂઆત કરતા સતય કોઈ વપડતા નહીં એ લોકોએ કેવું કર્યું ત્યાંથી જૂની રોથી પોણી આવે એટલે રસ્તા વચ્ચે પ્રાઇવેટ લોકોને બધાને એમના જે પોણી છોડવાવાળા ઓપરેટર હોય એમના હાથે ચા પાણી લઈને પ્રાઇવેટ લોકોને બધાએ રસ્તામાં કનેક્શન હાલ દે તો કનેક્શન હાલવાથી પાઇપ થઈ એટલે લીકેજ થાય એટલે પોણી સમુધી નહીં પહોંચતું એટલે અમારે એ રજૂઆત છે કે ભાઈ જે પોણી જે તે ખાતાની જવાબદારી હોય જૂથ યોજનાવાળાને એ લોકોને એ આવીને એનો પ્રશ્ન સોલ્વ કરવો પડે અને જે લોકલ કનેક્શન લીધેલા મેન પાઇપમાંથી એ બંધ કરાવવા પડે